મિત્રો, એક રિઝનિંગમાં અગાઉ પૂછાયેલો ગવર્મેન્ટ જોબની અંદર આ પ્રશ્ન મળી આવ્યો છે, જેમાં 9 છે, પછી 17 છે, પછી કંઈ આપ્યું નથી, 65 અને 129, અને ખોટો અંક આપણે શોધવાનો છે. અહીં મિત્રો આપણે જોવાનું શું, જેમ કે અહીં આપણે ડિફરન્સ લઈ તો 9 અને 17 એટલે કે 8, અહીં ખબર નથી, અને 65 અને 29 તો 5 ને 4 9 64. તો અહીંયા થોડું જોશો ને તો ખ્યાલ આવી જશે કે અહીંયા જો 9 અને 8 અને આ 65 અને 64 એ કંઈક નજીક છે, એટલે કે ડબલ જેવું છે. તો હવે એવી દિશામાં વિચારો કે ચાલો 9 ના ડબલ શું થાય, તો 9 દુને 18 થાય, 18 તો છે નહીં તો કે 17 છે, તો એમાંથી એક ઓછો છે. અહીંયા વિચારી 65 ના ડબલ શું થાય, 130, તો એમાં એક ઓછો છે. તો ચલો ચેક કરી, 17 દુ 34, 34 માંથી એક ઓછો કરો જોઈએ તો 33 આવે, 33 દુ 66 એમાંથી એક ઓછો, બસ ગાડી આપણી ચાલી. ધેટ મીન્સ કે અહીંયા શું આવતું હશે, 17 દુ 34 માંથી એક ઓછો જાય એટલે 33. તો મિત્રો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવું તરત સૂઝશે અને તરત તમે એનો જવાબ લખી શકશો. ઓકે, ને એક આ સરસ મજાનો સમ કે ભાઈ 10 છે, પછી 5 છે, પછી પાછો 5 છે, પાછા વળી 10 છે, પછી 40 છે, તો હવે શું આવે? મિત્રો તમે જોશો કે 10 માંથી 5 જવું એટલે કે અડધા થવું, પછી 5 માંથી 5 જવું એટલે કે 1 વડે નો ગુણાકાર છે, પછી 5 માંથી 10 થવું એટલે 2 વડે નો ગુણાકાર છે, 10 માંથી 4 એટલે 4 વડે નો ગુણાકાર છે. તો અહીંયા એક દુત્યાંશ ગુણો, પછી 1 વડે ગુણો, પછી 2 વડે ગુણો, હવે 4, તો હવે કેટલા વડે ગુણવા પડે, ડબલ ડબલ કરો છો એટલે 8 વડે, તો 8 ચોક ને 32 એટલે કે જવાબ શું આવશે, 320. તો 40 ગુણ્યા 8 કરશું એટલે કે 320. ઇઝ ઇટ ઓકે? તો અહીંયા તમે આ કોઈ પણ શ્રેણી છે એ શ્રેણીની અંદર તો તમે પ્રેક્ટિસ જેટલી કરશો એટલી વધુ મજા આવશે. તો વધુ વધુ આવા સમ્સ ગોતો, અને ખાસ તો એ કે તમે પ્રયાસ કરજો કે સીધે સીધો જવાબ જોઈ ન લેતા પ્રયાસ કરશો, એમ તમને મજા પણ આવશે અને યાદ પણ રહી જશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓલ ધ બેસ્ટ.